राजकोट जिल्लाना धोराजीना मोटी परबड़ी गामे खेडूतो बैटरी वाला ट्रेक्टर तरफ वळ्या छे। हाल पेट्रोल डीजल ना भावो दिन प्रतिदिन वधी रह्या छे, त्यारे खेडूतो ने पोताना खेतर माटे साधनो खर्चार बन्या छे। खेती माटे वाहनो हवे पेट्रोल डीजल ना भावो वधता खेती पण मोंघी थई गयेल छे। त्यारे राजकोट जिल्लाना तालुकाना मोटी परबड़ीना खेडूतोए खेती माटे बैटरी वाला ट्रेक्टर तरफ वळ्या छे। अने खेती में बैटरी थी चालता ट्रेक्टर तरफ वळ्या छे। अने बैटरी वाला अने मोटी परबड़ी गामे पहलू बैटरी वालू ट्रेक्टर वसाव्यू छे। अने पेट्रोल डीजल ना वधता जता मारथी बचवा माटे खेडूतोए बैटरी वाला ट्रेक्टर तरफ वळ्या छे। अने आ ट्रेक्टर में फक्त बैटरी चार्ज कर्या सिवाय कोई खर्च नथी, जेथी खेती पण सरळताथी करी शकाय छे अने 80% जेवो फायदो थाय छे। जेथी मोटी परबड़ीना खेडूतो आ बैटरी वाला ट्रेक्टर में सरकार सबसिडी आपे તેવી પણ માંગ કરી રહ્યા છે। હિરેનભાઈ સુદાણી મારું નામ છે, હું આ ગામનો રહેવાસી છું અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ખેડૂતોને બહુ મુશ્કેલી આવી રહી છે। ડીઝલના ભાવ આસમાને વહી ગયા છે અને આ એક આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે બનાવેલું, તેનાથી ખેતી સસ્તી થઈ છે અને આપણે સરકારને માંગ છે આપણે કે આ ટ્રેક્ટર ઉપર સબસિડી થોડી આપે તો ખેડૂતને થોડોક વધુ લાભ થાય અને ટ્રેક્ટર આપણે મફતમાં ખેતી થઈ શકે છે બેટરીવાળા ટ્રેક્ટરથી। ડીઝલના ભાવ તો બહુ છે એટલે ખેડૂતને પરવડતું નથી। મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી। હાલમાં પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે, આવા સંજોગોની અંદર ખેડૂતોને ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ અને મોંઘી ખર્ચાળ થાય છે। જ્યારે હાલમાં ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટરો અનેક કંપનીઓ લ્યાલે જ્યારે બજારમાં લઈ આવી છે, ત્યારે ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામની અંદર એક ખેડૂતે આ ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટર વસાવેલું છે। આ ટ્રેક્ટરથી ખેડૂતોને ખેતી ખર્ચની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે, જેને કારણે અમે ખેડૂતો ઘણા સમયથી સરકારશ્રી પાસે પેટ્રોલ ડીઝલની અંદર ખેતીમાં જે પેટ્રોલ ડીઝલ વપરાતું હોય એની અંદર સબસિડીની માંગ કરી રહ્યા છીએ। ત્યારે હાલમાં જો સરકાર ખેડૂતોને લાભ અપાવવા માગતી હોય, પેટ્રોલ ડીઝલની સબસિડી જે માંગ છે એ સંતોષવા માગતી હોય, તો આ ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટરની અંદર વધુમાં વધુ જો સબસિડી આપવામાં આવે તો ખેડૂતો આ ટ્રેક્ટર વસાવી શકે અને જે ખેતીનો ખર્ચાળ ખેતી છે એ ખર્ચની અંદર કાપ મૂકી શકે અને ખેતી પરવડી શકે તેમ છે। અને આ ટ્રેક્ટરથી જો ખેતી કરે તો પ્રદૂષણ મુક્ત પણ ખેતી થઈ શકે તેમ છે।